હવે સમગ્ર મામલે શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટની અંદર હમાસ કનેક્શનની શક્યતા વ્યક્ત થઈ રહી છે હમાસ નેતાના વર્ચ્યુઅલ સંબોધન બાદ આ બ્લાસ્ટ થયો છે તેને લઈને હવે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કયા તર્ક વિતર્ક છે તેની જો આપણે વાત કરીએ તો આખરે ખાલિદ મશેલે અહીં મલ્લપુરમની અંદર કર્યું હતું વર્ચ્યુઅલી સંબોધન અને પેલેસ્ટાઈન સમર્થિત રેલીની ચર્ચ દ્વારા કરાયો હતો ત્યાં વિરોધ

અને બ્લાસ્ટ થયા બાદ કુલ પાંત્રીસ લોકો ઘાયલ થયા હોવાની વિગતો અત્યાર સુધીમાં મળી છે એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત થઈ ગયો અને ઘાયલોને તુરંત જ હોસ્પિટલ લઈ જવા માટેની તમામ તજવીજ શરૂ કરી દેવાય જોકે આ સમગ્ર બોમ્બ્લાસ્ટની અંદર અત્યાર સુધીમાં એકના મૃત્યુની પુષ્ટિ થઈ છે

બાર કલાક પછી આ વિસ્ફોટ થયા છે એટલે કે આ વર્ચ્યુઅલ સંબંધ વર્ચ્યુઅલ સંબોધન અને આ વિસ્ફોટને કોઈ આખરે સંબંધ છે કે કેમ તેને લઈને પણ હવે તર્ક વિતર્ક શરૂ થઈ ચૂક્યા છે ભાષણમાં હમાસ નેતાઓ યહૂદીઓ વિરુદ્ધ અરબી ભાષામાં ઝેર રોકી રહ્યા હોવાની પણ હવે વિગતો સામે આવી રહી છે અને તેને લઈને હવે હમાસ નેતાના ભડકાવ ભાષણને લઈને ખ્રિસ્તી સમુદાયે વિરોધ નોંધાવ્યો છે આ સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર શું મહત્વપૂર્ણ ખુલાસા થાય છે પણ બ્લાસ્ટનું હમાસ કનેક્શન છે કે કેમ તેને લઈને આ બધી તપાસ છે ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરક્ષા વિભાગે હવે એલર્ટ જાહેર કરી દીધું છે અને આ એલર્ટને લઈને મુંબઈ અને ગુજરાતની અંદર પણ એલર્ટ જાહેર કરાયું છે યહૂદીઓના ધાર્મિક સ્થળ હવે કટ્ટરપંથીઓના હુમલાના અંગેનું આ એલર્ટ હતું અને શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ બાદ દેશના મોટા ચર્ચની સુરક્ષા પણ હવે વધારી દેવામાં આવી છે આખરે તેમાં પણ એલર્ટ જાહેર કરાયું છે કે હવે બીજી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટેની તમામ તજવીજ હાથ ધરાઈ રહી છે આ ઉપરાંત મુંબઈમાં સૌથી મોટો આતંકી હુમલો થયો કે જેમાં બસો પચાસના મૃત્યુ થયા હતા હું ઓગણીસો ત્રાણુંની આ વાત કરી રહ્યો છું કે જે આ મોટા હુમલા છે આ ઉપરાંત અંદર સંસદ પર જે આતંકી હુમલો થયો તેમાં નવ પોલીસ કર્મીઓના પણ મૃત્યુ નિપજ્યા હતા દેશમાં આ દસ મોટા આતંકી હુમલાની હું વાત કરી રહ્યો છું બે હજાર ના હુમલાની યાદ કરાવું ઓગસ્ટની અંદર જ્યાં દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે આખરે વિસ્ફોટ થયો દિલ્હીમાં દિવાળી ટાણે પણ એક આવો જ આતંકી હુમલો થયો હતો ટ્રેનમાં શ્રેણીબદ્ધ સાત વિસ્ફોટ થયા જ્યાં બસોના વધુના મૃત્યુ થયા હતા આપણે સપ્ટેમ્બર બે હજાર છની અંદર માલેગાઉની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો જેમાં ત્રીસના મૃત્યુ થયા હતા તો આ દસ એવી મોટી ઘટનાઓ કે જે અત્યાર સુધીમાં જે સૌથી મોટી આતંકી ઘટના